ભોપાલથી દંડવત પ્રણામ સાથે બુદ્ધે નર્મદા પરિક્રમા શરૂ કરી. ચાર વર્ષમાં 3798 કિમીનું અંતર કાપીને પૂર્ણ કરશે. અત્યાર સુધીમાં 700 કિમી દંડવત પરિક્રમા કરી નવસારીમાં આગમન થતાં તેમનું સ્વાગત બાપા સીતારામ મંદિરે કરાયું હતું. મધ્યપ્રદેશના ભોપાલથી દંડવત પ્રણામ કરતા કરતા નર્મદા પરિક્રમા વશિષ્ઠ મુનિનું નસવાડીમાં આગમન થયું હતું. વૃદ્ધ પરિક્રમાવાસીએ અત્યાર સુધી 700 કિલોમીટર દંડવત પરિક્રમા કરી ચૂક્યા છે. દિવસમાં 4-5 કિલોમીટર થોભી પ્રાણાયામ કરી યોગ કરી રહ્યા છે. સ્વસ્થ રહેવાની જહેમત ઉઠાવી રહ્યા છે. જેઓ આગામી 4 વર્ષમાં 3798 કિલોમીટર દંડવત પરિક્રમા કરી યાત્રા પૂર્ણ કરશે. મધ્યપ્રદેશના ભોપાલ પાસે આવેલ નર્મદાપુરમાં ખાતેને મુનિ વશિષ્ઠ નામના વયોવૃદ્ધ ખેતી તેમજ પોતાની દુકાન વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેઓ નર્મદા પરિક્રમાની અનોખી ટેક લઈ નીકળ્યા છે અને જેની શરૂઆત ભોપાલથી નર્મદા પરિક્રમા કરી છે. અત્યાર સુધી અંદાજિત 700 કિલોમીટર દંડવત પ્રણામ કરી ભોપાલથી નસવાડી ખાતે આવી પહોંચ્યા હતા. દિવસ દરમિયાન 4-5 કિલોમીટર બાદ થોભી તેઓ પ્રાણાયામ કરી નર્મદા તરફ પ્રણામ કરી આરામ કરે છે. તેઓ વાતચીત કરતાં જણાવ્યું હતું કે મા નર્મદા નદી અતિ પવિત્ર નદી છે, જેનો પુરાણોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નર્મદા નદીમાં થતું પ્રદૂષણમાં નર્મદા નુકસાન થયું છે, જેના કારણે મા નર્મદા નદીને બચાવવા માટે લોકોને અપીલ કરી હતી, જેથી નદી પ્રદૂષિત થતાં અટકી શકે છે. જણાવ્યું છે, ઓમકારથી પદયાત્રા 3798 કિલોમીટર દંડવત પ્રણામ કરી પરિક્રમા પૂર્ણ કરશે. અલ્લારખા પઠાણ, ZSTV નસવાડી. મહારાજી કહાં સે હૈ આપ? મેં બિલીવિન ભોપાલ MP. और कब से परिक्रमा चालू किया ये? मेरे को 16 महीने हो गए यहाँ तक आते आते नसवाड़ी ओंकारेश्वर से स्टार्ट की है. और कितना समय लगेगा ये? 4 ईयर में पूरी कम्प्लीट होगी. ये दंडवत परिक्रमा का क्या महिमा है? ये ब्रह्मांड की सबसे बड़ी परिक्रमा है नर्मदा जी की, क्योंकि इससे बड़ी पूरी ब्रह्मांड में कोई परिक्रमा नहीं है. और नर्मदा पुराण भी है, नर्मदा जी का महत्व काफ़ी विश्वस्त है. यहाँ से आगे कहाँ जाएंगे आप? मैं यहाँ से कवाड़ होते हुए और निसरपुर होते हुए आगे की यात्रा चालू करेंगे अमरकंटक तक. अमरकंटक पूर्ण होगी है ना? पूर्ण ओमकारेश्वर में. ओमकारेश्वर में होगी.